सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी हृदय प्रकाश ग्रंथनी अंदर प्रसंग बार एमा छेल्ले कथा लखे छे के शिष्य जरे एम पूछू छे કે આ બધા સંકલ્પો જ્યાં સુધી સમય નહીં ત્યાં સુધી પૂર્ણ કામ પણ મનાય નહીં ત્યાં સુધી હૃદયની અંદર સુખ થાય નહીં શાંતિ થાય નહીં અને લખચોરાસીના દેહની વાત તો શાસ્ત્રોમાં બહુ લખી છે પરંતુ સંકલ્પરૂપી શરીર એ પડે પડે જીવ જે ધારણ કરે છે એ જો ન ધારવા હોય એ સંકલ્પરૂપી શરીરો એ જો ન ધારવા હોય તો શું કરવું અને ત્યારે ભગવાન શ્રીહરિને હંભારીને સદગુરુ એમ કહે છે કે તમારે જે જે જગ્યાએ આવા સંકલ્પ થતા હોય સંકલ્પરૂપી દેહ આવતા હોય ત્યાં ભગવાનની મૂર્તિને ધારવી ભગવાનની મૂર્તિને ધારવાથી એ સંકલ્પરૂપી દેહનો નાશ થાય છે અને જીવમાં પરમ શાંતિ થાય છે આવી બધી વાત સદગુરુએ શિષ્યને સમજાવી પછી આગળ શિષ્યને કંઈક પ્રશ્ન થયો છે એટલે શિષ્ય કહે છે શિષ્ય ઉવાચ શિષ્ય કહે જન્મ મરણનું કારણ એ હ કહેવાય સંકલ્પ ત્યાં સાચું સહુ સંકલ્પ સમે સમાય સંકલ્પ ત્યાં સાચો સહો સંકલ્પ સમે સમાય શિષ્ય કહે છે હે ગુરુદેવ જન્મ અને મરણનું કારણ તો આ સંકલ્પ વિકલ્પ જ છે જ્યારે સંકલ્પ છે ત્યારે જન્મ અને મૃત્યુ છે જ સંકલ્પ જો સમી જાય તો આ બધું માયાનું કાર્ય સમી જાય હું આવું સમજું છું અને ગુરુદેવ તમે જે વાત કરી કે જ્યારે ઘાટ સંકલ્પ થાય ત્યારે તે જગ્યાએ ભગવાનની મૂર્તિને ધારવી જેનાથી ઘાટ સંકલ્પનું બળ ઘટી જાય અને ભગવાનનું બળ વધી જાય એ વાત સાચી છે પણ મને વારે વારે એમ થયા કરે છે કે સંકલ્પ થતો હોય જ્યારે માયાજન્ય એવો પ્રબળ સંકલ્પ થતો હોય એ સમયે ભગવાનની મૂર્તિ ધારવાની સ્મૃતિ કેમ રહે અને એ સમયે ભગવાનની મૂર્તિ ત્યાં સંકલ્પની જગ્યાએ ધારવાની હોય અંતઃકરણ દ્વારા જ મૂર્તિ ધરાય ને અંતઃકરણની અંદર જ્યારે બીજા સંકલ્પો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હું કેમ ધારું તમે કીધું કે મૂર્તિ ધારવાની સંકલ્પ થાય ત્યાં તે તો પ્રભુ પ્રતાપથી આવે ઉદ્ભવ અંત અવર બીજા ઉપાયથી સુખી ન હોય સંત શિષ્યએ ફરી પાછી વાત એકની એક કરી કે ગુરુદેવ એ તો બધું ભગવાનના પ્રતાપથી અંત આવે
ભગવાનના પ્રતાપથી અંત આવે અને જ્યાં સુધી ભગવાન એવો પ્રતાપ ન બતાવે ત્યાં સુધી બીજા હજારો ઉપાય કરવામાં આવે, પણ ક્યારેય ભગવાનનો સંત ભક્ત સુખી થઈ શકતો નથી. કારણ કે ભગવાનના ભક્તને તો ભગવાન સિવાય બીજા સંકલ્પ થાય છે એ જેને દુઃખ માનેલું છે. એને તો ભગવાન સંબંધી સંકલ્પો જેટલા વધારે થાય, ભગવાનમય જેટલું વધારે રહેવાય, એ વાતને જ ભગવાનના સંત અને ભક્ત પોતાનું સુખ અને શાંતિ માને છે, એને જ એ પોતાની મૂડી માને છે. ભગવાન સિવાયના જે બીજા સંકલ્પો થાય છે એને જ એ પોતાનું પરમ દુઃખ જાણે છે. જગતના જીવમાં અને ભગવાનના ભક્તમાં આટલો ફેર છે. જગતના જીવને જેમ જેમ જગત સંબંધી સંકલ્પોનું બધું થાય એમ એમ એને મજા આવે, એ સંકલ્પોની પૂર્તિ થાય એમ મજા આવે. જ્યારે ભગવાનનો ભક્ત એ છે, મોક્ષના માર્ગે ચાલેલો મુસાફર એ છે, મોક્ષના માર્ગે ચાલેલો મુમુક્ષુને સાધક એ જ છે કે જેને ભગવાન સિવાયના બીજા સંકલ્પો દ્વારા દુઃખ થાય છે, દુઃખની અનુભૂતિ થાય છે. આપણે પોતાના લેવલને તપાસવું જોઈએ. આપણને આપણી મોક્ષ માર્ગની ચાલવાની સ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ કે મને ભગવાન સિવાયનો બીજા સંકલ્પથી કેટલું દુઃખ થાય છે કે નથી થતું, સંકલ્પની ખબર પડે છે કે નથી પડતી. ભગવાન સિવાયના બીજા સંકલ્પ થાય અને એનું દુઃખ નથી, એની ક્રિયામાં પ્રવર્તું છું એનું દુઃખ નથી, તો પછી મારે મારી જાતને મુમુક્ષુ કે સાધક ગણવી કે ન ગણવી? કદાચ મને કોઈ મુમુક્ષુ કે સાધક ગણે છે, પણ હું ખરેખર મારી જાતને મુમુક્ષુ કે સાધક ગણી શકું કે ન ગણી શકું? આનો ખ્યાલ સંપૂર્ણ આપણે સર્વે મુમુક્ષુએ રાખવો જોઈએ. કારણ કે આ માર્ગ એવો છે કે જેમાં ભૂલા પડવાના ચાન્સીસ બહુ છે. સદગુરુનું શરણું લીધું હોવા છતાં પણ સદગુરુને સંપૂર્ણ વફાદારીપૂર્વક ન જીવવામાં આવે તો આ માર્ગે ભૂલવાના ચાન્સીસ ઘણા બધા છે. એવો માર્ગ છે, અટપટો માર્ગ છે, એટલે તો સદગુરુની જરૂર છે. સીધે સીધું જો નીકળી જવાતું હોત તો સદગુરુની જરૂર નહોતી. શિષ્ય કહે છે, ગુરુદેવ ભગવાનના પ્રતાપથી આ બધા સંકલ્પો વિકલ્પોનો અંત આવે એવો છે એ તો તમે કીધું, પણ હવે ભગવાનનો જે પ્રતાપ છે એ પ્રતાપ તો ભગવાન કૃપા કરે તો થાય. માટે કૃપા કરી હરિ સમાવે સંકલ્પ. ગુરુએ શું કીધું હતું? સંકલ્પ હોય ત્યાં મૂર્તિને ધારવાની. અને શિષ્ય ક્યાં જતો રહ્યો? ભગવાનના માથે નાખવા પાછો જતો રહ્યો. કૃપા માટે કૃપા કરી હરિ સમાવે સંકલ્પ, સુખે ભજીએ શ્યામને ન પડે કોઈનો ખપ. શિષ્ય કે સુખેથી પછી ભગવાન ભજાય? જો ભગવાન એવી કૃપા કરી દે ને કે સંકલ્પ થાય જ નહીં મનની અંદર, અંતઃકરણ બધાય ચોખ્ખા કરી નાખે ભગવાન, એ સુખે બેહીન પછી ભગવાન ભજીએ, કોઈનો ખપ જ ના પડે કાંઈ મૂર્તિ ધારવાની સંકલ્પની ઉપર, અને ગાઢ સંકલ્પોનું બધું લિસ્ટ રાખવાનું, એને પાછો કયો ઘાટ કેવો છે એને આમ ઠેલો મારવાનો, પાછું સદગુરુને વારે વારે પૂછવા જવાનું, એ ઉપાય બતાવે કરવાનો, એ ઉપાયમાં પાછા ફેલ જઈએ અથવા એ ઉપાયમાં આગું પાછું કંઈ થઈ જાય તો સદગુરુ કુરાજી થાય, આ બધા હજારો પ્રકારના પ્રશ્નોનું નિવારણ થઈ જાય જો ભગવાન કૃપા કરી દે, સંકલ્પ જ ના થવા દે કોઈ. એ મારે તો છે ને ગુરુદેવ ખૂનામાં બેહીને હિમાલયમાં જઈને સુખેથી ભગવાન ભજવા છે, સુખેથી ભગવાન ભજવા છે. મારે તો બીજું કાંઈ કરવું જ નથી, પણ આ મારું મન ઊંચું નીચું થાય છે, પ્રોબ્લેમ એનો છે. બાકી મારે તો ભગવાન જ ભજવા છે, મારે ભગવાન ભજવા સિવાય કાંઈ કરવું જ નથી. શિષ્યએ થોડું ડાપણ પણ કર્યું અને થોડું પોતાનું ડાયાપણું પણ જણાવ્યું. શિષ્ય કહે છે, ગુરુદેવ ભગવાન કૃપા ના કરે આ સંકલ્પ સમાવવા માટે? આટલી બધી મારે દાખલો કરવાનો, ભગવાન તો આમ થોડુંક ધારે ત્યાં થઈ જાય, ભગવાનને તો આમ જરીક સંકલ્પ જ કરવાનો છે, ભગવાનને ક્યાં જાજી મહેનત કરવાની છે? મહારાજ તો એટલો સંકલ્પ કરે કે આ મારા સંત ભક્તને આજથી જગતના સંકલ્પ ન થાય, આટલો ભગવાન સંકલ્પ કરે એટલે બધું બંધ થઈ જાય, અને જો બધું બંધ થઈ જાય તો સુખે ભગવાન ભજાય,
ગોપાળન સ્વામીની સેવા ઓલા સંતે આખી રાત કરી. સ્વામીએ પૂછ્યું કે બોલો સાધુરામ, કંઈ જોઈએ છે? હવે સ્વામી અચાનક રાજી થઈ ગયા. તો સંતે કીધું કે સ્વામી સાધુ થયો છું, પણ થોડા સંકલ્પ વિકલ્પ આ બધા માયાના રહે છે. સ્વામી બહુ રાજી હતા. સ્વામી કહે છે, આ થાંભલાને ગાંઠ થાય તો હવે તને ગાંઠ થાય, તે ગાંઠ સંકલ્પ બંધ થઈ ગયા. આવું જો કરી દે તો કેટલું સારું, સુખેથી ભગવાન જ ભજવા છે બધાને. આ બધી માથાકૂટ મટે, બધી મૂર્તિ ધારવીને ગુરુ પાસે જવું, પૂછવું, કેટલો બધો ખપ. ન પડે કોઈનો ખપ, કોઈ ગરજ જ ના કરવી પડે ક્યાંય. બધાય સુખે ભગવાન ભજે, આવું કાંઈ ભગવાન કૃપા ના કરે ગુરુદેવ. ગોપાળન સ્વામીએ કૃપા કરી ખરી, પણ સ્વામીનો આખો ઇતિહાસ વાંચો, સ્વામીનું આખું જીવનચરિત્ર વાંચો, તો સ્વામીએ એવું કર્યું હોય એવા કેટલા, એવા કેટલા. એટલે અહીં જવાબ આપશે સદગુરુ કે ભગવાન આવી કૃપા કેમ ના કર દે, કોઈ સદગુરુ આવી કૃપા કેમ ના કર દે. જનનું જોર કેટલું નિર્બળ નર કહેવાય. નિર્બળ થઈ ગયો શિષ્ય, કે જન કેટલું જોર કરવાનો, માયા તો કેવી માયા, મોટા મોટા બ્રહ્માદિકને પીલી નાખ્યા છે તો મારી હું વિષાદ. હરિધારે હૈયે એટલું તો વાર ન લાગે કાય. જો ભગવાન એટલું ધારી લે કે મારા ભક્તને માયા પીડે નહીં, એટલે પછી માયાની પીડા બંધ થઈ જાય. વાસ્તવિકતા પણ એ જ છે કે માયાની પીડા સંકલ્પ વિકલ્પ રૂપી જે દિવસે ભગવાનને ભગવાનના સદગુરુ ધારે છે ત્યારે જ એ પીડા મટે છે, ત્યારે જ મટે છે. એમને એમ તો મટતી જ નથી. જીવ પોતે પોતાના સાધનથી એ પીડાને ગમે એટલી મલમપટ્ટી કરવા જાય તો એ પીડા એવી છે, એનો ઘા એવો છે માયાનો, કે જીવ ગમે એટલો મલમ બનાવે સાધન દ્વારા તો એનો ઘા રૂજાય એવો નથી. એવો છે જીવ, ગમે એટલા સાધન કરે, ગમે એટલા યુગો સુધી સાધન કરે, ગમે એટલા જન્મો સુધી સાધન કરે, પણ માયાનો ઘા રૂજાય એવો નથી. એ આપણને શાસ્ત્રો ઉપરથી, શાસ્ત્રોના ઇતિહાસો ઉપરથી ખ્યાલ આવે. સૌભરીના ઘા જો 60,000 વર્ષે ન રૂજાયા હોય, 60,000 વર્ષે સૌભરી ઋષિના ઘા નથી રૂજાયા. મોટા મોટા કેવા કેવા કેવાના ઘા નથી રૂજાયા. તો જો એવા મોટા મોટા આટલા વર્ષોથી સાધના કરે એના ઘા નથી રૂજાયા, તો આપણી તો પૂર્વની સાધના કેવી હશે? આપણને વર્તમાન જીવન પરથી ખ્યાલ તો આવી જાય ને, આપણને આપણા વર્તમાન કાળના તમામ ક્રિયાઓ પરથી ખ્યાલ આવી જાય કે પૂર્વની અંદર આપણે સાધના કદાચ કરતા હોઈએ તો કેવી કરતા હોઈશું, એનો ખ્યાલ આવી જાય. હવે એ એવી ઉગ્ર તપશ્ચર્યાને ઉગ્ર સાધના કરવાવાળા હતા તો એનો મલમ તૈયાર ના થયો, એને લાગ્યું કે હવે મલમ તૈયાર થઈ ગયો છે, ઘા નહીં વાગે, નહીં વાગે, નહીં વાગે, તોય ઘા ગમે ત્યાંથી નીકળ્યો પાછો. એ તો ભગવાન કૃપા કરે. એ બધું ભગવત ઈચ્છાથી મોટા મુક્તાત્માઓ હતા, એ બધા મોટા મુક્તો હતા, અને એના જીવનચરિત્રથી મહારાજે આપણને શીખવાડ્યું છે, ભગવાને આપણને શીખવાડ્યું છે. ભગવાન સંકલ્પ કરે ત્યારે જ આ ઘા રૂજાય એવા છે, એ વાત તો બહુ સાચી છે. એટલે શિષ્ય કે હરિ જો હૈયે ધારી લે ને તો આ બધી વાર ન લાગે ગુરુદેવ. ગુરુને થયું કે શિષ્યને ભગવાનનો ભરોસો બહુ છે, ભગવાનના આશરે જીવવાવાળો છે આ તો. ગુરુ રાજી થઈ જશે શિષ્ય પર કે વાહ વાહ, આ શિષ્ય બહુ સારો, ભગવાનના માથે નાખ્યું. અમે ભગતડારે માથે પડેલા. પહેલાં ભગવાનના ભક્તો ચરણમાં પડતા, અને જાજા ભાગના ક્યાં પડે છે? માથે પડે છે. એમાં શિષ્ય માથે પડવા માટેનું કામ કરી રહ્યો છે અત્યારે. વિચાર એવા કરે છે કે સંકલ્પ વિકલ્પ બધું ભગવાન હમાવી દે, મારે કાંઈ નહીં, સુખે બેઈન સોફા પર ભગવાન ભજવું એવો કર દે, કાંઈ કરવું નથી. સદગુરુ કહે એ રીત નહીં. આવે સદગુરુ બોલ્યા, સદગુરુ કહે એ રીત નહીં, જે અંતર કરે ઉચ્છેદ. અંતર ત્યાં એહ પણ ખરા, ઘાટ ઘાટ ના ભેદ. જ્યારે અંતર ઓગળી વળી ટળી જાય છેક,
ત્યારે તેહ જનને ઉત્થાન ન રહે નેક. સદગુરુ કે રીત નહીં શિષ્ય, તું જે કે છે ને એ રીત નથી કલ્યાણની. જો અંતર એટલે કે અંતઃકરણ હોય ત્યાં ઘાટ પણ હોય જ. અંતઃકરણ હોય ત્યાં ઘાટ હોય. જો અંતર ઓગળી જાય અને ટળી જાય તો જનની એકેય ગાઢ સંકલ્પ રહે નહીં. અને જ્યારે એને એકેય અંતઃકરણ ને ગાઢ સંકલ્પ રહે નહીં તો એના શરીરની સંભાળ પણ એને ના રહે. એ તો ઉન્મત જેવો થઈ જાય, પાગલ જેવો થઈ જાય. ત્યારે તેહ જનને ન રહે શરીર સંભાળ, દેહ બાન બોલ્યા પછી રહે ન તન બહુ કાળ. શરીરનું ભાન ભૂલાઈ જાય ને પછી શરીર બહુ દિવસ સુધી ના રહે. તું કે સુખેથી પછી ભગવાન ભજાય, પણ સુખેથી ભગવાન ભજાય પછી રહે જ નહીં શરીર. વળી જ્યારે જે જે જનને હરી કરી દે એમ, ત્યારે બીજા જનનો કઢાય વાંક કો કેમ. હાલ ગુરુદેવ કે તને એવું કરી દે ભગવાન, બરાબર. તારા ગાઢ સંકલ્પને સદગુરુ કે શિષ્યને કે તારા ગાઢ સંકલ્પને ભગવાન સમાવી દે અને સંકલ્પ કરે કે મારા આ ભગતને એકેય ગાઢ સંકલ્પ ના થાય, તો પછી બીજા બધા જે મોક્ષ માર્ગે ચાલેલા છે એ બધાનો હું વાંક. એ બધાય ના કે મહારાજ એનું કરી દીધું મારું કેમ નહીં, એમ કે ને. એટલે તો અન્યાય થાય. તું સમજતો નથી સદગુરુ કે વાતને. હું તને આટલું સમજાવું છું તોય તું સમજતો નથી. થોડી કડક ભાષામાં વાત કરી કે આ રીત જ નથી, આ કલ્યાણની રીત નથી. તું ભૂલો પડવાની વાતો કરે છે, ભગવાનના માથે નાખીને છૂટી જવાની વાતો કરે છે. ભગવાનના માથે દોષ ના દઈશ. હમણાં કહેશે કે ભગવાનના માથે તું દોષ ના નાખીશ, ભગવાનના માથે ટોપલો ના નાખીશ. થોડું મત, ભગવાન જ ટોપલો ઉપાડવાના છે. મેં તને આગળ એ કીધું છે કે તારો ટોપલો ભગવાન જ ઉપાડવાના છે. તારાથી ઉપડે એવો છે નહીં, કારણ કે પૂર્વે કોઈ ઉપાડી નથી શક્યા. તું ક્યાંથી ઉપાડવાનો? પરંતુ તું એમાં મથામણ કર, પ્રયત્ન કર, એ રસ્તે ચાલ. આટલું તો ભગવાન માગશે. જો ભગવાન તું કશું ના કરે અને શાંતિથી બસ આમ બેઠો હોય એસીમાં, તારું બધું સંકલ્પ વિકલ્પ બધો ટાળી દે અને સુખેથી તું સોફે બેઠો છે ને ત્યાં ટાળી દે, ભાઈ બીજાને અન્યાય થાય, બીજા કે અમારો શું વાંક, આ પ્રોબ્લેમ થઈને ઊભો રહે. એટલા માટે ભક્તિ તૈયે ભગવાનની એથી ન થઈ અનુભાર, સોંપ્યું કામ જ્યારે શ્યામને ત્યારે નિસર્યો નર નાદાર. હાવ નાદાનને લબાડ નીકળ્યો પછી તો સદગુરુ કે જ્યારે ભગવાનની ભક્તિ પછી એનાથી શું થઈ. ભક્તિનો અર્થ જે છે કે ભગવાન માટે અને ભગવાનના માર્ગે ઘસાઈ જવું. હેતનું લક્ષણ જ એ છે, પોતાના સ્વામી માટે, પોતાના સ્વામી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવું, એનું નામ જ ભક્તિ છે. એનું નામ ભક્તિ છે. જ્યારે દેહ ના રહ્યો, અંતઃકરણ ના રહ્યું એટલે દેહ ના રહ્યો, સંકલ્પ વિકલ્પ મટી ગયા એટલે શરીર મટી ગયું, શરીર મટી ગયું, ભક્તિ તો થઈ નહીં. કોઈ ભગવાન કે ભગવાનના ભક્ત કે સંતની સેવા તો થઈ નહીં. એટલે શ્રીજી મહારાજે કહ્યું છે વચનામૃત પ્રથમનું 31મું, પ્રવૃત્તિ માર્ગવાળો છે એનાથી કદાચ એની અંદર કોઈ દોષ દેખાય, છતાં પણ એ શ્રેષ્ઠ છે, કારણ કે એનાથી ભગવાનના ભક્તની ભગવાનની ભક્તિ થાય છે. ઓલાથી ભક્તિ નથી થતી, ભલે ઉન્મત જેવો રહેતો પણ ભક્તિ નથી થતી, ઓલાથી ભક્તિ થાય છે. માટે શિષ્ય ભગવાનના માથે બધું ના નાખીશ. ભક્તિ ભગવાનની પછી એનાથી અનુભાર થઈ નહીં, બધું કામ જ્યારે ભગવાનને હોપી દીધું ત્યારે તો એ જીવ નાદાર થઈ ગયો કહેવાય. ભક્ત ભક્તિ ભજાવવા કરે ઉદ્યમ અપાર, જોઈ જનનો દાખળો શ્રી હરિ કરે છે સાર. ફરી પાછા સદગુરુ કે જો ફરી સમજાવું છું, હવે બરાબર સમજી લેજે. ભક્ત ભક્તિ ભજાવવા કરે ઉદ્યમ અપાર, ભગવાનનો ભક્ત ભક્તિ કરવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે. જોઈ જનનો દાખળો શ્રી હરિ કરે છે સાર. એવા જનનો દાખળો જોઈને ભગવાન એને સહાય કરે છે. ભાઈ દાખળો તો કર,
કથામાં ઊંઘ આવતી હોય પછી કે ભગવાન જગાડે તો જાગું, ભગવાન મને જગાડે તો મારે ક્યાં હોવું છે કથામાં, પણ ભગવાન જગાડે તો મારે જાગવું જ છે. પણ ભાઈ ભગવાન જગાડે તો જાગવું છે તો બરાબર, પણ મહારાજે કીધું કથામાં ઊંઘ આવે તો ઊભા થવું, ઊભા થવું, ઊભા રહેવું. બધાને દંડ થોડો થોડો દે, ભગવાન દાખલો જોવે કે આને જ્યારે હોય ત્યારે કથામાં ઊંઘ આવે છે અને આટલો બધો પ્રયત્ન કરે છે, હવે તો મારે આની ઊંઘ ભગાડવી પડશે. ને પછી ભગવાન એમાં ભળે ને, ભગવાન સંકલ્પ કરે ને, પછી ઊંઘ જાય. કોઈ પણ કાર્યની અંદર આપણે દાખલો પેલી ટીટોડીની જેમ કરવા માટેનો પ્રયત્ન ચાલુ કરવો પડે છે. હામે તો મેરુ જેવા મોટા દરિયાના તુફાન જેવા છે માયાના પ્રવાહ તો, પરંતુ આપણે ભલે ટીટોડી જેવા રહ્યા પણ આપણી સહાયમાં મહારાજ છે એમ જાની અને મંડ્યા રહેવાનું. એટલું કરતા રહીએ ને તો ભગવાન રાજી થઈને પછી ભળી જાય અને સમર્થ ભળે પછી કામ કરે. એટલે ભગવાનને કોઈ એવું કહે ને કે મહારાજ તમે એનું કામ કેમ કરી દીધું, તો મહારાજ કહી શકે કે ભાઈ એને એવું કર્યું એટલે મેં કામ કર્યું, એને પ્રયત્ન કર્યો તો, તું તો હૂતો રહ્યો પલંગમાં તો તારું કામ કેવી રીતે થાય, એને પ્રયત્ન કર્યો એટલે મેં એનું કામ કર્યું. એમ ભગવાન કહી શકે, કોઈ ભગવાનને એમ ના કે તમે પક્ષપાતી છો, ઓલાનું કરી દીધું ને મારું ના કર્યું. મહારાજ કે એ કેટલું મથ્યો જોતો ખર, જોતો ખરો, એનાથી નહોતું પૂરું થાય એવું તો એ કેટલું મથ્યો, એટલું મથ્યો એટલે એને સાબાસ છે પ્રથમના 70માં પ્રમાણે, અને એનું કામ ભગવાન પોતે કરી દે છે. એટલે આપણું કામ મથવાનું છે, ભગવાનના માથે નાખવાનું નથી. જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હોય, આ શરીર છે, અંતઃકરણ છે, અને જ્યાં સુધી માયાની લડાઈ છે ત્યાં સુધી બસ આપણે તો લડતા રહેવું એ આપણી ફરજ છે. એ લડાઈ પૂરી થઈ કે ન થઈ, એ લડાઈમાં આપણે જીત્યા કે ન જીત્યા એ વિષય ભગવાનનો છે, આપણો નથી. મહારાજ કે તું લડ, બસ જીતવાનું કામ મારું છે, તું શા માટે ફિકર કરે છે. તું 70 વર્ષ સુધી લડ્યો, 100 વર્ષ સુધી લડ્યો, હજુ તું નથી જીતી શક્યો, ફિકર ના કરીશ. લડે છે ને તું, તું લડે છે તો તારો દાખલો હું જોઉં છું. પ્રથમનું 70મું વચનામૃત. મહારાજ કે હું તારા દાખલાને જોઉં છું, ચિંતા ના કર, ફિકર ના કર. ભલે કરોડ જન્મ પછી તું જીતે એવો હોઈશ, પણ આ જન્મે તું એક એક શ્વાસે જો એની સામે લડ્યો છે, અને તારે લડવાનું કારણ તો બીજું કાંઈ નથી. મહારાજ કહે છે તારે લડવાનું બીજું કોઈ કારણ નથી, હું જાણું છું તું લડે છે કેવળ મને રાજી કરવા માટે, મને પામવા માટે લડે છે. મારે પણ તને મને પમાડી જ દેવો છે, એટલા માટે તો હું તને મળ્યો છું. તને મને પમાડવો છે એટલા માટે તો તને આવા સદગુરુ દીધા છે. તને મને પમાડવો છે એના માટે તો આવા શાસ્ત્રો રચાવ્યા તારા માટે. તને મને પમાડવો છે એટલે તો તને રૂઢી વાતો રાત ને દિવસ સંભળાવું છું, કરું છું, એવા વિચારો આપું છું, આ બધું આપું છું. મારે તને મને પમાડવો છે એટલા માટે જ હું તને આટલા બધા શસ્ત્રો જે પ્રોવાઈડ કરું છું આની સામે લડવા માટે. એ કેવળ મારો ઉદ્દેશ તો એ જ છે કે તું બધાથી રહિત થઈ જા. તારે 51 ભૂતના ટોળાથી તને છોડાવવા માટે જ હું તને મળ્યો છું, અને એટલા માટે જ. પણ મારે એવું નથી કરવું કે મારો આ ભગત મફતની અંદર આ બધું કરી ગયો. મને એમ થવું જોઈએ, મારે બીજાને કહેવું હોય તો કહી શકવું જોઈએ કે મારો ભગત આટલું લડતો હતો અને લડતા લડતા મરવાની તૈયારી થઈ ત્યાં સુધી લડ્યો, એટલે મને એની ઉપર દયા આવી ગઈ. એના અબજો જન્મોની કસર ટાળીને આ જ જન્મે મેં એના અનાદિ મુક્ત કર્યો, કારણ કે એની ખેવના અનાદિ મુક્ત થવાની હતી. આમ મહારાજને પણ કેફ આવે, વાત કરતાંય કેફ આવે. પોલાની અંદર કાંઈ દાખલો જ ના હોય ને કાંઈ ના હોય, અને કે ભગવાન તમે કરી દો, ભગવાન તમે કરી દો, ભગવાન તમે કરી દો, સદગુરુ તમે કરી દો, એમાં કંઈ કેફ ભગવાનને સદગુરુ ના આવે. ઓલો તો લડે છે એટલે સાબાસ છે, એની ઉપર ભગવાનને સદગુરુ ને એનો મદાર વર્તે, કેફ વર્તે. ભક્ત ભક્તિ ભજાવવા કરે ઉદ્યમ અપાર, જોઈ જનનો દાખલો શ્રીહરિ કરે છે સાર, ભગવાન એને મદદ કરે છે. ભક્તનું કામ ભક્ત કરે, સદગુરુ કે છે શિષ્યને સાંભળ, ભક્તનું કામ ભક્ત કરે, ભગવાનનું ભગવાન અવળું સવડું સોંપવું એહ મોટું અજ્ઞાન. ભગતનું કામ ભગત કરે અને ભગવાનનું કામ ભગવાન કરે. ભાઈ અવડું સવડું હોપી નહીં દેવાનું એકાબીજાનું કામ. ભક્તનું કામ એટલું છે,
આ સંકલ વિકલ્પ સામે લડ્યા કરું. ભગવાનનું કામ એટલું છે, ભગતને જોયા કરો, ભગતના દાખલાને જોયા કરો. અને ભગત જ્યારે છેવટે અંતિમ શ્વાસ સુધી પહોંચતા પણ હજુ લડતો રહ્યો, એની લડાઈ બહુ મોટી છે, કોકની પતી જાય, વચ્ચે પતી જાય ને કંઈ વાંધો ના આવે, એને એના અમુક વર્ષો બહુ સરસ જતા રહે, સંકલ્પ વિકલ્પ રહી જ જતા રહ્યા. પણ કોઈને માયાનું બળ વધારે હોય, માયાનું જોર વધારે હોય જન્મો જન્મનો, હવે એની લડાઈ બહુ મોટી છે, તો એની લડાઈ ચાલી, ભગવાન જોયા કરે. ભગવાનને જોવાનો જ ધર્મ છે, દ્રષ્ટા છે, આપણે એનું દ્રશ્ય છીએ, એ દ્રષ્ટા છે, જોયા કરે. અને જ્યારે પછી ભગવાનને આપણો દાખલો ને આપણી હિંમત જોઈને એમ થાય ને, ઓહો, આ કીડી હાથી સામે લડે છે, આ કીડી હાથી, માયા તો હાથી જેવી છે, આપણે કીડી જેવા છીએ, કીડી જેવા જ છીએ, માયા સામે આપણે કીડી જેવા જ છીએ, એનો પ્રવાહ એટલો જોરદાર છે, ભલ ભલાને કચડી નાખે. તો આ હાથી સામે આ કીડી લડે છે, 50 વર્ષથી લડે છે, 60 વર્ષથી લડે છે, શા માટે લડે છે આ કીડી? ઓહો, મને રાજી કરવા માટે, મને રાજી કરવા માટે, મારી આજ્ઞાને પાળવા માટે, મારી આજ્ઞામાં ઇન્દ્રિયો અંતઃકરણને વર્તાવવા માટે, મને હૃદયમાં લાવવા માટે. આ બધું ભગવાનને જ્યારે દેખાય ને, ભગવાનની આંખોમાંથી કરુણા વરસી જાય, કરુણાની મૂર્તિ છે એની આંખમાંથી આંસુડા પડી જાય. સાબાસ છે આ કીડી જેવા જીવને, જેને આવી મારી રચેલી હાથી જેવી માયા સામે આટલી લડાઈ લીધી, જા આજથી આ માયાની લડાઈ તારે પૂરી. અને એ જે દિવસે એવો સંકલ્પ કરે ને, કોઈ સદગુરુના હૃદયની અંદર આવો ભાવ પેદા થઈ જાય કે આ કીડી જેવો જીવ કેટલા વર્ષોથી આ હાથી સામે લડે છે, જા આજથી તારી લડાઈ પૂરી, તે દિવસે આપણી લડાઈઓ પૂરી થઈ જાય. આપણે કીડી જેવા છીએ, હાથી જેવી માયાથી બીવાની જરૂર નથી, કારણ કે આપણા પક્ષે એવા હાથી કરતાં અબજો ઘણા મોટા, અબજો ઘણા મોટા, જેની નજરની અંદર એ હાથી કીડી જેવો પણ નથી, માયારૂપી હાથી જેની નજરમાં કીડી જેવો પણ નથી, એવા સમર્થ મહારાજ, એવા સમર્થ ભગવાનના મોટા પુરુષો એ આપણને મળ્યા છે, એ આપણને મળ્યા છે, આપણા પક્ષે છે, એ આપણી રક્ષામાં છે. પણ એ આપણને શીખવાડે છે, શીખવાડે છે. સિંહ છે ને, પોતાના બચ્ચાને શિકાર કરતા શીખવાડે, બેઠું લાવી નાનું હોય ત્યારે ખવડાવી દે, પછી શિકાર કરતા શીખવાડે. પક્ષી છે ને, પોતાના બચ્ચાને નાનું હોય ને ત્યારે મોઢામાં કણ લાવી લાવીને જમાડે છે, પરંતુ આખી જિંદગી નથી જમાડતું, પછી એને ઉડતા શીખવાડે છે, ઉડતા શીખવાડે છે. અને એ ઉડીને કદાચ ક્યાંક કોઈક જગ્યાએ પડી ગયું, કાંઈક થયું, તેની સંભાળ એ પક્ષીરૂપી માં કે એનો બાપ જે હોય એ રાખે છે, રાખે છે. એક નાનું બચ્ચું હોય એની સંભાળ એ રાખે છે, એમ પરમાત્મા અને પરમાત્માને ધારી રહેલા ભગવાનના મોટા અનાદિ મુક્તો મહાપુરુષો આપણને સદગુરુ રૂપે મળ્યા હોય એ આપણી રક્ષામાં, સંભાળમાં ને પોષણમાં અખંડ હોય છે, અખંડ હોય છે. કદાચ થોડો ઘા આપણને વાગવા પણ દે, કારણ કે આપણને ખબર પડે કે આનો ઘા કેવો હોય, આપણને લડવાની ખરેખરી ખુમારી ચડે એની સામે, એટલા માટે જોયા કરે, પણ આપણી રક્ષામાં છે. આપણને હાવ કાંઈ માયા કચડી નાખે એવું નહીં થવા દે, એવું નહીં થવા દે. જે દિવસે એવું થશે, આપણું શરીર નહીં ચાલતું હોય ને, હજુ માયાનું જોર પૂરું નથી થયું, હજુ આપણે લડવું છે પણ હવે આપણામાં તાકાત ન રહી વિચારવાની કોઈ પ્રકારની, અને ક્ષીણ થઈ ગયું છે બધું, તે સમયે જ્યારે માયા એમ વિચારે ને કે આને મારા પંજામાં લેવું છે, ન લઈ શકે, પ્રથમનું 72મું, ભગવાન અને ભગવાનના સંતની જેને નિષ્ઠા છે, કાળ અને કર્મ મળીને એનું ભૂંડું કરવાની ઈચ્છે, ભૂંડું કરી શકતા નથી. અને જેને નિષ્ઠામાં કસર હોય, જેને એમ થાય કે મારું શું થશે, હું આટલું લડ્યો પણ પૂરું તો કાંઈ થયું નહીં ને, હવે મારું શું થશે, એ નિષ્ઠા વિનાનો કહેવાય. નિષ્ઠા કે મને મહારાજને આવા સદગુરુ મળ્યા, લડું છું તે એટલા દયાળુ છે, એને ખબર જ છે મારે શું કરવાનું છે, હું લડું છું. સાબાસ છે એ પ્રથમના 72મા પ્રમાણે કાળ કર્મનું ભૂંડું નહીં કરી શકે. અને જો નિષ્ઠામાં કસર હશે તો ભગવાનને મોટા રૂડું કરવાના ઈચ્છશે તોય નહીં થાય. માટે એક નિષ્ઠા કે આવા મહારાજને મોટા મારા પક્ષે છે, બસ મારે તો લડવું, એ મારી ફરજ છે. મોરે મુક્ત જે માટે હરિબળ હૈયે ધરી કરીએ અતિ આખેપ, પ્રભુના પ્રતાપથી આવી જાય જો ઠેપ. સદગુરુ કહે છે માટી ભગવાનનું બળ રાખી
અને ખરેખરો અભ્યાસ કરીને મંડી પડતો પ્રભુના પ્રતાપથી આ બધુંય તને અનુકૂળ થઈ જશે. મોરે મુક્ત જે થયા તેને કરી તપાસ, અંતરના અરિજીત વનમાં જઈ કર્યો વાસ. મોરે જે મુક્તો થયા છે એ બધાએ અંતરનો તપાસ કરીને એ અંતઃશત્રુને જીતવા માટે કેટલા કેટલા પ્રયત્નો કર્યા છે. ભગવાને પછી એ લોકોને સાનુકૂળ થઈ અને અનાદિ મુક્ત જેવા કર્યા છે. કોઈએ વનમાં જઈને વાસ કર્યો છે. શબ્દ સ્પર્શ રૂપ રસ સારો ગંધ સુગંધ દુઃખદાયી દેખી દિલે તજો તેનો સંબંધ. એ લોકોએ પંચ વિષયોનો સંબંધ વિવેકપૂર્વક શરીરની જરૂરિયાત પૂરતો રાખીને બાકીનો વિવેકપૂર્વક ત્યાગ કર્યો હતો. પંચ વિષય વિના તો શરીર ધારીને નથી ચાલતું, વચનામૃત પણ કહે છે, શાસ્ત્રો પણ કહે છે. પરંતુ એ પંચ વિષયને વિવેકે સહિત શરૂરની જરૂરિયાત પૂરતા, જે શરીરથી ભગવાનની ભક્તિ થઈ શકે, ભગવાનને ભગવાનના ભક્તની સેવા થઈ શકે એને ટકાવવા માટે એ પ્રકારથી વિવેકથી એ પંચ વિષયને ગ્રહણ કર્યા અને બાકીનાનો ત્યાગ કર્યો. આ બધું કર્યું છે પૂર્વેના ભક્તોએ. એને એમ કહ્યું નહીં, તારા જેવું કોઈએ નથી કીધું, તે તો હાવ નાદાર જેવી વાતો કરતી હતી. એને એમ કહ્યું નહીં, જે કરશે મહાપ્રભુ મેર, અંતર શત્રુ જીત સુ સુખે બેઠા ઘેર. ઘેર બેઠા બેઠા અંતર શત્રુ જીતશું તે જેવી વાત કરીને આવી વાત તો કોઈએ કરી જ નથી. તે તો હાવ નાદાર જેવી વાત કરી, હાવ લબાડ જેવી વાત કરી ભગવાનના માથે. આગળ એ ભગવાનના માથે નાખવા બેઠો, ફરી પાછો ભગવાનના માથે. આટલું સમજાવું છું સદગુરુ કે છતાં પણ ભગવાનના માથે નાખીશ નહીં. સદગુરુ ને શિષ્ય એ તો અહીંયા આગળ એક રૂપક છે, પણ આપણા સંકલ્પો વિકલ્પોને સ્વામી જાણીને આ બધું કરે છે. આપણે ઘણીક વખત કહે ને, મહારાજ કરશે, મહારાજ કરશે, મહારાજ કરશે, પણ ભાઈ દાખલો તો કર, મહારાજ તો કરશે, દાખલો તો કર, મહારાજ કરે તો થાય ને. હું તો કેટલાય વખતથી મહેનત કરું છું, મારે તો 5 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા, 30 વર્ષ થઈ ગયા, હજુ કાંઈ મહારાજ તો કાંઈ કરતા તો છે નહીં. ના, એવું નહીં. 25, 30, 40, 50 વર્ષ તો કોન્સ્ટન્ટ લડ્યો છે, કોન્સ્ટન્ટ એની સામે લડ્યો છે. આપણે આપણી જાતને પૂછવું કે આપણે લડ્યા છે એની સામે, કે ક્યારેક આપણને આમ થોડી વાત સાંભળી અને સુરાતન ચડી ગયું, સત્વગુણ આવી ગયો, થોડી વાત વાંચીને સાંભળીને ત્યાર થઈ જાય કે હવે બસ ચોખ્ખા થઈ જવું ચંદન જેવા, અને પછી પાછું એ વાત જતી રહે ને, સાંભળવાનું જતું રહે, વાંચવાનું જતું રહે, બધું જતું રહે, વિચારવાનું જતું રહે, અને બધું પાછું જય સ્વામિનારાયણ. પાછું વળી મહિને 2 મહિને ફરી કોક વાત સાંભળે ને ફરી ચટકી લાગે, ફરી પાછું જય સ્વામિનારાયણ. એવા એવીમાં એના માટે વાત નથી જેની કોન્સ્ટન્ટ નજર હોય. જેને જેમ પેલો દોરડા પર ચાલવાવાળો છે, નટ ચડે જેમ દોરડે જોવા આવે આખું ગામ, નટ ન જુએ કોઈને જો જુએ તો બગડે કામ, એની નજર જેમ દોરડા બાજુ હોય, એમ જે એવો મુમુક્ષુ છે જેની નજર મૂર્તિ બાજુ છે, જેની નજર હૃદયમાં પ્રકાશ કરવા બાજુ છે, જેની નજર ભગવાનને સદગુરુને રાજી કરવા બાજુ છે, જેની ક્ષણે ક્ષણને શ્વાસે શ્વાસે મહારાજ કેમ રાજી થાય, મહારાજને કેમ પામું, મહારાજ મુક્તોએ સહિત મારા હૃદયમાં કેમ બિરાજે, એની માટેની આ વાત છે. દોરડા વારે વારે છૂટી જાય છે ને, હજુ તો એ માર્ગે હાલેલો છે, હાલવાની તૈયારી કરે છે. એ ચાલી નથી ગયો દોરડા પર, હજુ તો એ તૈયારી કરે છે, વિચારે છે, ઘડી ઘાલે છે, પાછો આવે છે, પાછો જાય છે, પાછો આવે છે, એમ કરે છે. પણ જે દોરડા પર હાલ્યો જાય છે, હાલ્યો જાય છે, હાલ્યો જાય છે, હામે ક્યાં છેડો આ દોરડાનો બાંધ્યો છે એને ખબર નથી. નીચે એક ઊંડી ખાઈઓ છે માયાની, પવનના સુસવાટાઓ છે, સંકલ્પને વિકલ્પ રૂપી પવનના સુસવાટાઓ છે, અને ભયાનક એ પવનો છે, કિલોમીટરોની સ્પીડે છે, એને દોરડા પરથી ઉડાડી દે એવું છે. ભગવાનને સદગુરુનું વચનરૂપી દોરડું છે, બસ એ દોરડાના સહારે એની ઉપર ચાલી રહ્યો છે. વિશ્વાસરૂપી એના ટેકાઓ છે પણ અદૃશ્ય છે. ભગવાન અને સદગુરુનો વિશ્વાસરૂપી ટેકાઓ છે એની પાસે પણ અદૃશ્ય છે, અને એ દોરડા ઉપર એ મોક્ષુ ચાલ્યો જાય છે. વર્ષોના વર્ષો સુધી સામેનો કિનારો એને દેખાતો જ નથી, સામે ક્યાં બાંધ્યું છે એને ખબર જ નથી. એ દોરડા પર વિશ્વાસના ટેકાઓ લઈ ભગવાનને સદગુરુના વચનરૂપી દોરડા ઉપર ચાલતો જાય છે. માયાના સંકલ્પ વિકલ્પરૂપી પવનના જબરજસ્ત ઝપાટાઓ લાગે છે. નીચે માયાની ઊંડી ખાઈઓ અને ભયાનક અવાજો એને સંભળાય છે, એની વચ્ચે આલ્યો જાય છે. બસ એક વિશ્વાસરૂપી ટેકા ઉપર પોતાના શ્વાસ લઈને વચનરૂપી દોરડા ઉપર ચાલ્યો જાય છે.
કોઈક સમયના શ્વાસનો જ્યારે અંત આવવાની તૈયારી થાય, હજુ એને સામે કોઈ જગ્યાએ છેડો દેખાતો નથી, ત્યારે ભગવાનને સદગુરુ એવી કૃપા કરે છે ને, તે ચપટીની અંદર સીધો જ અક્ષરધામના અનાદિ મુક્તોની સભાની અંદર એને બેસાડી દે. તેજોમય જે ધામ છે, તેજોમય જે મુક્તોની પંક્તિ છે, એની વચ્ચે અચાનક ત્યાં આગળ એને બેસાડે, અચાનક એવું સુખ આપી દે, એની કલ્પના બહારનો છેડો આવી જાય, એવું સદગુરુ આપણને સમજાવે છે. હાલ્યા કરવું, વિશ્વાસરૂપી ટેકાઓ ઉપર હાલ્યા કરવું. ભલે ટેકાઓ દેખાતા નથી, દેખાય નહીં એટલે ભય વધારે લાગે, પણ આપણે પડી નથી જતા તો ખબર તો પડે ને કોઈક ટેકો છે, ટેકો છે એટલે પડી નથી જતા. આવા પવનના સસવાટાઓ આવે છતાંય નથી પડતા, તો 100% કોઈક ટેકો છે, કોઈક આપણને જાળવી રહ્યું છે, અદ્રશ્ય છે, નથી દેખાતું પણ જાળવે છે. આમ જો વિચારો દ્વારા એ રસ્તે હાલ્યા કરે તો સદગુરુ કહે છે, હે શિષ્ય, કામ થઈ જાય. તે જેવું કીધું ને, એવું તો કોઈ આગળ કીધું જ નથી કે ઘેર બેઠા અંતઃશત્રુ જીતાઈ જાય. ઘેર બેઠા એટલે આપણે ઘરમાં જ બેઠા છે ને બધા, પણ ઘેર બેઠા કહેતા જંગલમાં જવાની જરૂર નથી, પણ બેઠા બેઠા કાંઈ પણ કર્યા વિના થઈ જશે આવું કોઈ આગળ કીધું નથી. માટે કેદી દેવો નહીં દિન બંધુને દોષ, એવું મુખે જે ઉચરે તે પર કરે હરિરોષ. માટે ભગવાનને કોઈ દી દોષ દેવો નહીં, આ પ્રકારનું જે બોલે ને એની ઉપર તો ભગવાનને રોષ આવે. કેમ? કારણ કે એને અનુપમે આપ્યો મોઘો મનુષ્યનો દેહ, તોય વાંક અમતનો કાઢે કૃતજ્ઞની એહ. ભગવાને આટલી તો સહાય કરી, મનુષ્યનો જન્મ આપી દીધો. મનુષ્યનો જન્મ જો ન દીધો હોત, સદગુરુ કહે છે શિષ્યને, આપણને સર્વને કહે છે કે જો ભગવાને મનુષ્યનો જન્મ જ ના આપ્યો હોત, એ દયા જ ના કરી હોત, એ કૃપા જ ના કરી હોત, તો આપણે આ ગ્રંથને કેમ સમજી શકત? લો, આજે આખા જંગલના પશુને ભેગા કરીને વાંચો તો હૃદય પ્રકાશ ત્યાં કાંઈ ખબર પડે એને, સંકલ્પ શું વિકલ્પ. અરે પશુની ક્યાં વાત, આ પૃથ્વી પરના મનુષ્યો જેને સંસ્કાર નથી ને, ધાર્મિક સંસ્કારો નથી ને, જેને શ્રીજી મહારાજને શ્રીજી મહારાજના આવા સંતો ભક્તોનો યોગ નથી ને, એની આગળ વાંચીએ સંકલ્પ વિકલ્પ ખબર છે? કાંડુ ઝાલીને પૂછો તો ખરા, બે પગવાળાને પૂછો કે સંકલ્પ વિકલ્પ શું કહેવાય, તાને સંકલ્પ વિકલ્પ કેટલા થાય છે, માયાના ઘાટ કેટલા થાય છે, કાંઈ ખબર નથી. પશુવત જીવે છે એની વચ્ચે મેં તને આવા શાસ્ત્રો, આવા સદગુરુ, આવો મનુષ્યનો જન્મ, આટલો સુંદર રૂડો બુદ્ધિ યોગ આપ્યો, રૂડા સાધુનો સંગ આપ્યો, મારા રાજીપા વિના તો નહીં દીધું હોય ને. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાન જેની ઉપર રાજી થાય એને બે વસ્તુ, કાં રૂડો બુદ્ધિ યોગ આપે, કાં રૂડા સાધુનો સંગ આપે. આ બે વસ્તુ મેં તને દીધી. ભગવાન કહે છે, સદગુરુ શિષ્યને સમજાવે છે, આ ભગવાને બે વસ્તુ દીધી, આવે શું કૃપા કરે, આટલી તો કૃપા કરી. નર્તન પામી નવ કર્યો ઉર્મા એમ વિચાર, પૂરણ કૃપા કરી હરિ આપ્યો અમૂલ્ય અવતાર. બીજા અવતારની અંદર આ અંતઃશત્રુ સંકલ્પ વિકલ્પ કાંઈ ખબર પડતી નથી, એ મનુષ્યના શરીરમાં ખબર પડે છે, એ બધું ભગવાને તને દીધું. બીજા અવતારમાં તો કાંઈ ખ્યાલ આવે નહીં. આવો અમૂલ્ય અવતાર, જેનું મૂલ્ય ન થઈ શકે એવો તને અવતાર પૂરણ કૃપા કરીને ભગવાને દીધો છે, અને તું વારે વારે આ એક જ વાત કર્યા કરે, ભગવાન કરે તો થાય, ભગવાન કરે. ભગવાને કેટલું કર્યું એ તો વિચાર. સારા પરિવારમાં જન્મ દીધો, અરે સારા પરિવારમાં નહોતો મળ્યો તો મનુષ્યનો જન્મ દીધો કોઈકને, પછી સત્સંગનો યોગ આપી દીધો, સાચા સદગુરુનો યોગ આપી દીધો, સારા હરિભક્તોને સારા સંતોનો યોગ આપી દીધો, એવા સમુદાયમાં મૂકી દીધા. કેટલું ભગવાન આમ એક પછી એક પાસ કરતાં કરતાં કેટલે ઉપર મૂકી દીધા, અને હવે એટલી ઊંચાઈ પર મૂક્યા પછી હજુ કૃપા માગે છે સદગુરુ કે આટલી કૃપા તો કરી, હવે તો તું થોડી કૃપા કર, દાખલો કર તું. અંત શત્રુ જીતવા સારો દીધો સમાજ, બહુ જળ પાર ઉતરવા નર્તન ઉત્તમ જહાજ. આ બહુ સાગરને ઉતરવા માટે મનુષ્યનું શરીર એ તો મોટું જહાજ છે ભાઈ. તે આપ્યું અવિનાશીએ દયા કરીને દયાળ, હવે હું આળસ કરું તો રહે ખોટ બહુ કાળ. આવું મોગું મનુષ્યનું શરીર આપ્યું, જહાજ જેવું, ભવ સાગરને તરી શકાય એવું મોટું જહાજ રૂપિયા મનુષ્યનું શરીર દીધું, દયા કરીને આપ્યું છે.
હવે જો તું આળસ કરે ને તો ખોટ પછી પોતાને થઈ કહેવાય. એમ સદગુરુ આપણને બધાને સમજાવે છે, આપણે આળસ ના કરવી, હવે મંડી પડવું, બસ કમર બાંધીને મંડી પડવું. મંડી પડવું એટલે આકરા થઈને બહુ ના મંડી પડવું, સદગુરુ જેમ બતાવે એમ ધીરે ધીરે મંડી પડવું. આકરા થઈને મંડવાની જરૂર નથી, પણ એક દિશામાં ધીરેથી શાંતિથી વિચારીને ભગવાનને મોટા બતાવે એ રીતે એક દિશામાં શુદ્ધ લક્ષથી મંડવાની જરૂર છે. આકરો થઈને મંડે પાછો વહેલો એઠો જાય. દોરડા ઉપર હાલવાનું હોય ને ધીરે ધીરે હાલવું પડે. કોઈ દોરડા ઉપર દોડવા જાય ને, નીચે ખીણ હોય ને ઉપર દોડવા જાય કે ના પહોંચી જ જાઉં હમણાં, ના કેમ પહોંચું સામે, તો એઠો જાય. એના કરતાં ભગવાનને સદગુરુ કે ભાઈ દોરડું છે બરાબર, તારી નજર એની ઉપર રાખીને આમ ધીરો ધીરો હાલજે, આજુબાજુ ક્યાંય ના જોતો, બસ ધીરે 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 હાલવાનું, પહોંચી જાય. ના પહોંચે તે પહોંચાડવાવાળા છે જ. દાસના દુઃખ કાપવા એમ સમજે તે સંત છે, હરિભક્ત કહીએ હરિદાસ, ગુણ ગણે ગોવિંદમાં અવગુણ પોતા પાસ. આવી રીતે જે ભગવાનનો પરમ ઉપકાર માને કે મારી ઉપર ભગવાને બહુ દયા કરી, બહુ દયા કરી, મને આવો મનુષ્યનો જન્મ આપ્યો, મને આવો સત્સંગ આપ્યો, મને આવા સદગુરુનો યોગ આપ્યો, મને આવા સંતો ભક્તોનો યોગ આપ્યો, મને આવા શાસ્ત્રો આપ્યા, મને આવી વિચાર કરવાની શક્તિ આપી, મને આવી સાંભળવા માટેની હૃદયની અંદર આ વાતો ઉતરે એવું ભગવાને મારી પર કૃપા કરીને એવી સમજણ આપી, ઓહો મહારાજે મારા પર કેટલી દયા કરી છે. આવું એવો ભગવાનનો સંત અને ભક્ત વિચાર્યા કરે, અહો અહો થયા કરે, અને એને ભગવાનની કૃપા સતત અનુભવાયા કરે, મારી ઉપર મહારાજની કૃપા, મારી ઉપર સદગુરુની કૃપા, મારી ઉપર મહારાજની કૃપા, મારા ગુરુદેવની કૃપા કે જેનાથી મને આવું મળ્યું. હવે તો જે કાંઈ હજુ રહે છે ને ખોટ, એ ભગવાનને સદગુરુની ખોટ નથી, મારી ખોટ છે. આવું ભગવાનના સંત અને ભક્તને વર્તે એમ સદગુરુ કહે છે. ગુણ ગણે ગોવિંદમાં અને અવગુણ પોતા પાસ, અવગુણ બધા મારા છે અને ગુણ બધા ગોવિંદના છે. જે કાંઈ સારું છે બધું મહારાજનું અને સદગુરુનું છે. જેટલું હજુ મારાથી અવળું હલાય છે ને, જે અવળા સ્વભાવ અવળું બધું છે, એ બધું મારું છે. એ બધું કાંઈ ભગવાને મને નથી દીધું, પણ જે મારું સારું દેખાય છે એને દીધું છે, કૃપા કરીને દીધું છે, મારા દાખલા એ નથી દીધું. ભૂલે પણ ભાખે નહીં વૈખરીએ એ હવે ન, મારું દુઃખ મટ્યું નહીં શ્યામ કાવે સુખ દે ન. ભૂલથી ના બોલે, તું તો વારે વારે આ વાત રિપીટ કરે છે સદગુરુ, કે ભૂલથી ના બોલે કે ભગવાન સુખ દેન એટલે કે સુખના દાતા કહેવાય છે, તોય મારું દુઃખ તો ટાળતા નથી. આવું ભૂલથી વૈખરી વાણીએ ના બોલે, વાણીથી આવું કોઈ દી ના બોલે. ઓહો ભગવાને તો મને બહુ સુખ દીધું છે, હું નથી ભોગવી શકતો ને, એ મારી ખોટ છે. ભગવાને તો મને બહુ દિવ્ય અને અલૌકિક સત્સંગ દીધો છે, હું નથી સમજી શકતો ને, એ મારી ખોટ છે. ભગવાને તો મને અનાદિ મુક્તોને મુક્તોની સંગની વચ્ચે જ મૂક્યો છે, હું નથી જોઈ શકતો, નથી સમજી શકતો, એ ખોટ મારી છે, ભગવાનની નથી. ભગવાને તો મને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમાજ આપ્યો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, આનાથી શ્રેષ્ઠ કંઈ છે જ નહીં, એવું ભગવાને મને દીધું છે, હું નથી સમજી શકતો, નથી માની શકતો, નથી અનુભવી શકતો, એ મારી ખોટ છે. કોઈને તમે $100 આપો, અભણ વ્યક્તિ છે ઇન્ડિયા કે આફ્રિકાનો, એને $100 આપ્યા, ડોલરની નોટને ઓળખતો જ નથી, બરાબર છે, અને એને $100ને ચૂલો એનો ખીચડી રાંધવાની અંદર નહોતો પ્રગટ થતો ને, એની અંદર એને કાગળ તરીકે ઉપયોગ કરી દીધો. એને તમે રોજ $100 આપો છો, એ રોજ ચૂલો હળગાવવામાં ઉપયોગ કરે છે. એ કે મને ભગવાને દુઃખ જ આપ્યું, કોઈથી સુખ આપ્યું જ નહીં. ભાઈ તને 365 દિવસથી રોજ $100 મળતા હતા, કેટલા કાગળિયા આવત, પણ તને $100ની ઓળખાણ જ ના થઈ. તો કોઈ કીધું ખરું કે આને બહુ રૂપિયા આવે, 5000 થાય, પણ એને કોઈ દી પ્રયત્ન ના કર્યો, એને ખાલી $100 લઈ જઈને ક્યાંક વટાવવાનો પ્રયત્ન કર્યો તો 5000 આવે ને. દેવાવાળાનો વાંક નથી, એને જે પ્રયત્ન ના કર્યો એનો વાંક છે. એવી રીતે ભગવાનને સદગુરુએ આપણી ઉપર અઢળક કૃપા કરી છે. હવે કૃપા માગવાની જરૂર નથી, હવે તો બસ માર્ગે હાલવાની જરૂર છે. બહુ કૃપા કરીશ, હવે હાલશું એમ, એની કૃપા થવાની છે. તો કૃપાળુ જ છે ભગવાનને સદગુરુનું ટાઇટલ જ કૃપાળુ છે, દયાળુ કૃપાળુ, તો એ કૃપા કરવાના જ છે. કૃપા માટે તો સર્જાયા છે,
કૃપા માટે જ સર્જાયા છે, દયા માટે જ સર્જાયા છે, એનું સર્જન જ કૃપા અને દયા માટે જ. હવે હાલીએ એટલે દયા અને કૃપા થશે. દાસના દુઃખ કાપવા ત્રિકમરે છે તૈયાર, મારું દર્દ મટ્યું નહીં કરું ક્યાં પોકાર. એમ બોલે અભાગ્યો દઈ હરીને દોષ, અભાગ્યો બોલે મારું દર્દ મટ્યું નહીં, હું આટલું કરું છું તો કંઈ થયું નહીં, એવું બધું અભાગ્યો બોલે. મિથ્યા વાંક મહારાજનો કાઢી કરે અપસોસ, ભગવાનનો ખોટે ખોટો વાંક કાઢીને અફસોસ કર્યા કરે છે. કૃપા કરી છે ને વિચારતો નથી અને ખોટો ભગવાનનો વાંક કાઢે છે સ્વામી કે. એવા ભક્ત બહુ જગતમાં તે પર કરે હરી રીસ, આવા ભગતો હોય ભગવાનના એની ઉપર ભગવાનને રીસ ચડે. હવે ભગવાન કે શું કરીએ, સાધુ દાવો છે, નહીં તો અમને હેઠા ઉતરીને બે આપી દઈએ. મહારાજે વચનામૃતમાં કીધું છે ને તાળન કરીએ કંઈક અંત્યના 25માં. પણ મહારાજ કે હવે સાધુ દાવો છે એમ, આવું જ્યારે કહે ને મહારાજ તમે કંઈ કર્યું નહીં ને સામું જોતા નથી ને તમે કંઈ ટાળ્યું નહીં ને આમ કર્યું નહીં ને, મહારાજ કે હમણાં જો સાધુ દાવો ના હોય ને તો તને એવો હરખો કરું કાન પકડીને અને તને બધી કૃપા બતાવું મારી, પણ હવે શું કરવું, તને બોલવાનો અધિકાર છે ભાઈ, તું બોલ, જે સ્તુતિ કરે મારે તો લેવાની, કારણ કે મારે તો આખરે કૃપા જ કરવાની, તું મારું બાળક છો. પણ ભગવાનને કોઈ દી દોષ ના દેવો કોઈ પણ બાબતમાં, આપણા અંતઃશત્રુ બાબતમાં, ઇન્દ્રિયો અંતઃકરણની લડાઈ બાબતમાં કે બીજી કોઈ બાબતમાં ભગવાન આપણને કોઈ દી અન્યાય કર્યો નથી ને કોઈ દી કરશે નહીં. આપણા જીવનની પડે પડને ક્ષણે ક્ષણ એના રચેતા પુરુષોત્તમ નારાયણ છે, એનો નકશો એને દોર્યો છે. એ આપણા શ્વાસના જે નકશા દોરે આપણા હિતમાં જ હોય, એને હંમેશા હિત જ સમજવું, ગમે તે જગ્યાએ ગમે તે પરિસ્થિતિ. એ જ ખરો ભગવાનનો ભક્ત છે. અંત્યના 13માં જે મહારાજે કીધું, જ્યારે ભગવાનને આપણે આપણું સર્વસ્વ અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. મહારાજનું એક વાક્યમાં બહુ સરસ છે, મહારાજ કે ભગવાનનું ગમતું અને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી, જેમ એ ભગવાનને ગમે છે એમ જ આપણને ગમે છે. જ્યારે પાંદડું, સૂકું પાંદડું પણ જેની મરજી વિના હલતું નથી, તો આપણા જીવનની કોઈ પણ ઘટનાઓ, કોઈ પણ પ્રકારની, આ પાર્ટને છોડીને બીજી કોઈ ઘટનાઓ, એ બધું એની ઈચ્છાથી. પાંદડું નથી હલતું તો બીજો કોણ હલાવવાવાળો છે, એ જ હલાવે છે. જે હલાવે છે, જેમ કરતા હશે, મારું હિત કરતા હશે. પણ મારે તો બસ એની બતાવેલી દોરી ઉપર હાલ્યા કરવું, એ મારી પરમ ફરજ છે. એવો ભક્ત છે ને ભગવાન એનાથી દૂર નથી રહેતા, ભગવાન એની બહુ નજીક રહે છે, બહુ નજીક રહે છે. એના કામ ભગવાન બધી જ રીતે કરે છે, એની સાથે ને સાથે રહીને કરે છે. માટે ભગવાનનો ક્યારેય દોષ ન દેવો. એવા ભક્ત જગતમાં ભગવાન એની ઉપર રીસ કરે છે, માટે દોષ ન દેવો. નાથને સદગુરુ કહે સુન શિષ્ય, શિષ્ય આટલું તું કરજે, આવે મારી આટલી વાત સાંભળીને આટલું તો કરજે કે ભગવાનને દોષ દેવાનો હવે બંધ કરી દે, સદગુરુને દોષ દેવાનો બંધ કરી દે. તું તારો દોષ સ્વીકાર, ભગવાનને સદગુરુની કૃપાનો સ્વીકાર કર. એમ ન કરે અપસોસ, રાત દિવસ રુદિયા વિશે દઈએ હરીને દોષ, રોષ કરી રીસે નહીં, રોષ કરી રીસે નહીં. રાત ને દિવસ ભગવાનને મોટાની કૃપાનો વિચાર કર અને પોતાના દોષને જો. આવું સદગુરુએ શિષ્યને આગળ ઉપદેશ આપ્યો છે. ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્ય સદગુરુ શિષ્ય સંવાદે 12 પ્રસંગ પૂરા થયા છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ.